અરે નિધિ, તું અહીંયા અને એ પણ અમારા શેઠ કિશનભાઈ સાથે? હા, અને હવે હું એમની સાથે જ રહેવાની છું. શું એટલે હું કઈ સમજ્યો નહીં? જો પ્રકાશ, મેં ઘણું બધું વિચાર્યું કે તારી સાથે લગ્ન કરીને મને શું મળશે, કેમ કે તું એક મજૂર છે અને તારી એટલી ઓકાત પણ નથી કે તું મારા સપના પૂરા કરી શકે. અને આ કિશન આ સાઈડના પાર્ટનર છે અને આમને મને સામેથી ઓફર મારી તો મેં એમને હા પાડી દીધી. નિધિ પ્લીઝ યાર, તું આમ આવી રીતે મારો સાથ છોડી ના દે, મને થોડો ટાઈમ તો આપ. આજ નહીં તો કાલ મારા સારા દાડા જરૂર આવશે. તું આ મજૂરીનું કામ કરે છે એમાં તારું શું થવાનું? મને નથી લાગતું કે તું આનાથી આગળ જઈ શકે. સોરી, મને માફ કરજે, હવે મને તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. અને મહેરબાની કરીને હવે મારા સપના જોવાનું ભૂલી જાજે. ચાલો કિશન, જઈએ. હા ચાલ, પણ એ પહેલા તને મારી સાઈડ બતાવ, જોવી છે ને? હા જોવી છે, ચાલો. એમ અમે ભૂલી જઈશું, જેમ તમે ભૂલી ગયા છો એમ અમે ભૂલી જઈશું. પછી નો મનાર લેતા મારો સમય બદલાશે, પછી મને ના કહેતા. તારી વાત મુલાકાતો તમામ ભૂલી જઈશું, તારી વાત મુલાકાતો તમામ ભૂલી જઈશું. પછી રહેશું અમે શેટા, મારો ટાઈમ બદલાશે, પછી મને ના કહેતા. હો, મારો સમય બદલાશે, પછી તમે રહેશો જોતા. દેતા ના મને કોઈ દોષ રે, તમે કરતા ના અપશોષ રે. કર્યો તમારો ભરોસો મે, લગાયો દાગ પ્રેમ પર તમે. તુજને પડી નથી રે કોઈ, તો અમે નથી ગોડા, જા પરવા નથી કોઈ. પછતાવું ના કરતા, મારો સમય બદલાશે, પછી મને ના કહેતા. મારો સમય બદલાશે, પછી મને ના કહેતા. ઓય, ક્યાંનો શું અમારી પાછળ પાછળ ફરી રહ્યો છે? ચૂપચાપ તારું કામ કર. તે મને લાફા માર્યા, અહીંયા રહેજે, હમણે જ મારા પાર્ટનરને કહીને તને અહીંથી ઘટાવું છું. ભરતસિંહ, જલ્દી ચલો તો મારી સાથે. પણ શું થયું? ચલો તો ખરી. હવે મને કહીશ કે શું થયું? આ મજૂરે મને લાફા માર્યા, આને અત્યારે ને અત્યારે આ સાઈડમાંથી કાઢો. પ્રકાશ, શું આ વાત સાચી છે? એમને મારો કોલર પકડીને મારી સાથે વાત કરી એટલે. અરે તમે શું આની સાથે વાત કરી રહ્યા છો? ફટાફટ કાઢો આને, નહીં તો હું ધક્કા મારીને કાઢું છું. કિશન, છોડી દે આને.
તને ખબર પણ છે તું કોનો કોલર પકડી રહ્યો છે? એ આ સાઈડનો મજૂર નહીં પણ આ સાઈડના માલિક આ ભરતસિંહ ઠાકોરનો દીકરો છે. શું આ તમે શું બોલી રહ્યા છો? હા, એ સાચું જ બોલી રહ્યા છે. અને હું પહેલા મારા પપ્પાના રૂપિયા બહુ જલસા કરતો હતો ત્યારે મારા પપ્પાએ મને સમજાવ્યો કે દીકરા, તું આમ આડાવડા પૈસા ઉડાડે છે તો એકવાર મહેનત કરીને જો તો તને ખબર પડે. ત્યારે મારા પપ્પાની વાત સીધી મારા દિલને ટચ કરી ગઈ અને મેં વિચારી લીધું કે હવે હું એક વર્ષ સુધી મજૂરનું કામ કરી બતાવીશ. ત્યારે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા, તમારી નવી સાઈડ ઉપર હું એક વર્ષ સુધી મજૂરનું કામ કરીશ, પણ ત્યાં તમે કોઈને કહેતા નહીં કે આ મારો દીકરો છે. સોરી ભરતસિંહ, મને માફ કરજો, આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. ઠીક છે, પણ હવે પછી આનું નામ લેતા પહેલા 100 વાર વિચાર કરજે કે આ કોણ છે. ચાલ દીકરા, તું તારું કામ કર, હું જાઉં છું. હા સારું પપ્પા. નિધિ, હવે હું તારી સાથે નહીં રહી શકું, ચાલ બાય. સોરી પ્રકાશ, મને માફ કરી દે, હું તને ઓળખી ના શકી. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી, અમારા જ કર્મ ફૂટેલા હતા કે તારા જેવીને પ્રેમ કર્યો. ચલાટ હો, મારા ફૂટેલા કર્મ હતા, તમારા જેવા અમને મળ્યા બેવફા. હો દિલને હવે કોઈ ફેર નથી પડતો, સમજીલો અમે રે ભૂલી ગયા. કોઈ ભૂલ નહોતી મારી, મારી ફોમે નારે જોયું હતા મોજ મોત મારી, હવે મને નારે મળતા. મારો સમય બદલાશે પછી મને ના કહેતા. ઓ હવે યાદ મને કરીને તમે જોશો મારા ફોટા.